गुड मॉर्निंग स्टूडेंट्स, शुभ सवार विद्यार्थियों, विद्यार्थिनियों, वालियों तेमज जेना सुधी मारो अवाज पहुँचे छे तेमने मारा जय श्री कृष्ण। न्यू एरा स्कूल राजकोट वती हूँ तमारी समक्ष हाजर थयो छूं एक मोटिवेशनल स्टोरी कहवा माटे। आ मोटिवेशनल स्टोरी तमने पिक्चर में देखाय छे ते एक कुल्लीनी छे जेनू नाम छे श्रीनाथ के। केरल राज्यना मुन्नारनो वतनी श्रीनाथ के अति गरीब परिवारनो युवक छे। परिवार ने आर्थिक मदद करवा ए अर्नाकुलम रेलवे स्टेशन पर कुल्ली तरीकेनु काम करे छे। श्रीनाथ के बीजानो सामान उपाड़वानु सामान्य काम करे पण सपना बहु मोटा जोवे छे। एमणे नक्की कर्युं के मारे सिविल सर्विस परीक्षा आपीने सरकारमां सारा होद्दा पर नौकरी करवी छे। ज्यां सैकड़ों युवानो हजारों रुपया खर्चीने पण कोचिंग द्वारा आवी परीक्षानी तैयारीमां लागी गया होय, यहाँ आवो रेलवे स्टेशन पर काम करता एक कुलीनुं शुं गज्जू। પણ શ્રીનાથ કે એમ હાર માનીને હથિયાર હેઠા મૂકી દે એવો માણસ નહોતો। એણે પરીક્ષાની તૈયારી માટેનો એક અનોખો રસ્તો શોધી કાઢ્યો। ભારત સરકારે કેટલાક રેલવે સ્ટેશન ઉપર ફ્રી વાઈફાઈ ઝોનની સુવિધા ચાલુ કરી છે। શ્રીનાથ કે આખો દિવસ તો આમ જોવો તો રેલવે સ્ટેશન ઉપર જ હોય, એટલે એણે આ ફ્રી વાઈફાઈ સુવિધાનો લાભ લઈને ઓનલાઈન લેક્ચર સાંભળી પરીક્ષાની તૈયારી કરવાનો સંકલ્પ કર્યો। એક સ્માર્ટફોન લીધો અને ઇયરફોનની મદદથી લેક્ચર સાંભળીને પરીક્ષાની તૈયારીના એણે શ્રીગણેશ કરી દીધા। માથા પર સામાન હોય પણ કાનમાં ઇયરફોન ભરાવેલા આ છોકરાને ઘણાએ જોયો હોય, જોનારાને કદાચ બે ક્ષણ એમ પણ લાગ્યું હશે કે કદાચ કામ કુલ્લીનું કરે છે પણ ગીતો સાંભળવાનો બહુ ચસ્કો છે। લોકોને શું ખબર કે આ કોઈ ફિલ્મી ગીતો નથી સાંભળતો પણ સરકારી અધિકારી બનવાની તૈયારી કરી રહ્યો છે। તાજેતરમાં જાહેર થયેલા કેરળની સિવિલ સર્વિસીસના પરિણામ આવ્યા તો એમાં લેખિત પરીક્ષામાં પાસ કરનારા સફળ ઉમેદવારોની યાદીમાં શ્રીનાથ કેનું પણ નામ હતું। હવે એ ઇન્ટરવ્યૂ આપશે અને પુરુષાર્થના બળે કદાચ પાસ કરીને અધિકારી પણ બની જશે। આજના યુવાનોએ શ્રીનાથ પાસેથી એ શીખવા જેવું છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કારકિર્દી ઘડતર માટે પણ કરી શકાય। સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નાગરિકોને આવી ફ્રી વાઈફાઈની સુવિધા આપે છે જેનો ઉપયોગ ગેમ ડાઉનલોડ કરવામાં કે બીજી ફિલ્મ ડાઉનલોડ કરવામાં થાય છે, જ્યારે બીજી બાજુ શ્રીનાથ કે એ આ સુવિધાનો સાચો ઉપયોગ કરી બતાવ્યો છે। મિત્રો, જેને જીવનમાં આગળ વધવું જ છે એ રસ્તાઓ શોધી જ લે છે, જાત જાતના બહાના કાઢવાનું એમને નથી ફાવતું। એક કહેવત છે, કદમ હોય અસ્થિર જેના એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી। આ વાત થઈ ઓનલાઈન લેક્ચરનો કેવો સદુપયોગ કરવો તેની વાત થઈ, પણ એક બીજી વાત પણ મારે તમને કરવી છે। એક કર્મનો સિદ્ધાંત પણ છે, આ ખાસ યાદ રાખજો કે તમે લોકો અત્યારે ઘરે બેઠા બેઠા ઓનલાઈન દ્વારા ભણો છો, બરાબર, અને ઓનલાઈન એક્ઝામ આપો છો, એમાં કર્મનો સિદ્ધાંત લાગુ પડશે। કદાચ ક્લાસરૂમની અંદર 30 વિદ્યાર્થીની એક્ઝામ હોય અને એક સુપરવાઇઝર પરીક્ષાનું સુપરવિઝન કરતો હોય કે કોઈ વ્યક્તિ કોઈ વિદ્યાર્થી ચોરી કરતો નથી ને, અત્યારે તમે બધા લોકો એક્ઝામ ઘરે બેસીને આપો છો। એમાંય ખાસ કરીને કે એક રૂમની અંદર કે જ્યાં કોઈ તમારી ઉપર સુપરવાઇઝર નથી અને એ જગ્યાએ બેઠા બેઠા તમે એક્ઝામ આપો છો, ત્યારે ઘણા સ્ટુડન્ટ્સ, બરાબર, એક્ઝામની અંદર એમ લાગે કે આપણી ઉપર કોઈ જોવાવાળું નથી, બરાબર, તો ચોરી કરવી હોય તો સાવ ઇઝી થઈ ગયું કારણ કે રૂમની અંદર કોઈ છે જ નહીં, મમ્મી પપ્પા કંઈક કામમાં હોય વગેરે કોઈ ન હોય તો ચોરી કરવી સાવ સરળ બની જાય। પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે દરેક અણુએ અણુમાં ભગવાન રહેલો છે અને જે તમને જોવે છે, તમારું સુપરવિઝન કરે છે કે તમે શું કરી રહ્યા છો। કદાચ તમે ચોરી કરીને
ઓનલાઈન એક્ઝામ ઘરે બેઠા બેઠા આપો છો, કોઈ સુપરવાઇઝર નથી, 20માંથી 20 ગુણ લાવી પણ આપશો. પણ યાદ રાખજો મિત્રો કે જિંદગીની અંદર આપણે જ્યારે સાચી પરિસ્થિતિનો સામનો કરવાનો આવશે ત્યારે આ રીતે ચોરી કરીને એક્ઝામ આપેલી હશે અને એના 20 ગુણ છે એ ક્યાંય કામમાં આવવાના નથી. ત્યાં તો તમારી મહેનત જ, તમારું જે કામ છે તે જ બોલવાનું છે. એટલે મિત્રો એક ખાસ યાદ રાખજો કે ગમે ત્યારે કોઈ પણ ઓનલાઈન એક્ઝામ લેવાય છે તો ઈમાનદારીથી, પ્રમાણિકતાથી, તમને જેટલું આવડે છે બરાબર એટલું જ પરફેક્ટ આન્સર આપવાનો પ્રયત્ન કરજો. કદાચ માર્ક ઓછા આવશે, કદાચ શિક્ષક અથવા તો મમ્મી પપ્પામાંથી કોઈ આપણને ખીજાશે પણ ખરા, પણ આપણના આત્માને અંદરથી એટલી ખબર જ હશે કે મેં આ એક્ઝામમાં બરાબર ઈમાનદારીથી અને પ્રમાણિકતાથી પેપર આપેલું છે એટલે કદાચ માર્ક ઓછા આવ્યા છે. એક વખત એક વિદ્યાર્થીને ઓછા માર્ક આવ્યા ત્યારે એના પપ્પાએ ખાલી એટલું જ કીધું હતું કે મને એક વાતની તો ખાતરી છે જ કે તે ચોરી તો નહીં જ કરી હોય. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત છે જ અને એ અસર પણ કરે છે. ઓકે, થેન્ક યુ.